માર્ચ સવારે મિનિટે સાબરમતી આશ્રમના ત્રણ વ્યક્તિઓ સાથે ગાંધીજી બહાર આવે છે અને ઐતિહાસિક દાંડી કૂચનો પ્રારંભ થાય છે આપણે એટલું જાણીએ છીએ કે ઓગણીસો ત્રીસમાં માં ગાંધીજીએ સ્વરાજ મેળવવા મીઠાના અન્યાયી કાયદા સામે સવિનય કાનૂન ભંગનો આરંભ કર્યો બારમી માર્ચ ઓગણીસો ત્રીસના પ્રભાતે એમણે સાબરમતી આશ્રમથી દાંડી સુધીની પગપાળા કૂચ શરૂ કરી જેમાં આશ્રમના ચૂંટેલા સાથીઓને સત્યાગ્રહીઓ તરીકે સામેલ કર્યા આ સત્યાગ્રહ મીઠાના સત્યાગ્રહ તરીકે જાણીતો હતો આજે લગભગ ત્રાણું વર્ષ પછી આપણને ગાંધીજીએ અપાવેલ સ્વતંત્ર ભારતના આપણે સૌ સમજુ ભારતવાસીઓને એ પ્રશ્ન થાય છે કે સ્વરાજની લડત માટે મામૂલી મીઠાવેરાની લડત શા માટે કરવામાં આવી હશે આપણને એટલું ઝડપથી સમજાતું નથી ગાંધીજી વિચક્ષણ ને દુરંદેશી હતા બાપુએ સકારણ જવાબ અગાઉથી આપી રાખ્યો છે આપણા આજે થયેલા પ્રશ્નનો આપણને પહેલેથી એ કલ્પના હશે કે ભાઈ આપણા મનમાં પ્રશ્ન ઉઠશે અને એનો જવાબ શું હોઈ શકે એ બાપુએ પહેલેથી વિચાર્યું છે મુદ્દો એ આવીને ઊભો રહે છે કે બાપુએ દાંડીકૂચ પહેલાં સ્પષ્ટ રીતે કહેલું કે હવા અને પાણી બાદ કરતાં મીઠા જેવી જીવનની જરૂરિયાતની વસ્તુ બીજી એકય નથી ગરીબોને મીઠા સિવાય બીજો કોઈ મરી મસાલો નથી પશુઓ પણ મીઠા વિના જીવી શકતા નથી એટલે ગાંધીજીએ વાઇસરોયને લખ્યું કે ગરીબ વર્ગના દ્રષ્ટિબિંદુથી આ કાયદો મને સૌથી વધુ અન્યાય લાગ્યો છે સ્વરાજની લડત મુખ્યત્વે પ્રજાના સૌથી ગરીબ વર્ગ માટે છે એટલે આ લડતની શરૂઆત આ અનિષ્ટના વિરોધથી કરવામાં આવશે વાઇસરોયને વિધિવત જાણ કર્યા પછી બાપુએ આશ્રમવાસીઓને આખી યાત્રાનો એક આચરણ નકશો દોરી આપ્યો લોકોમાં જાગૃતિ લાવવાના હેતુથી આશ્રમના શક્ય તેટલા સાથીઓ સાથે મીઠાને લગતા કાયદાને અનાદર કરવા હું ચાલી નીકળીશ એવું કહેનાર ગાંધીજીનો ઉદ્દેશ પ્રજામાં જાગૃતિ લાવી સ્વરાજ્યનો ખરો અર્થ સમજાવવાનો હતો સાબરમતીથી દાંડી સુધીના બસો એકતાલીસ માઇલના માર્ગમાં દરેક ગામે બાપુએ પ્રજાને ખાદી કૌમી એક્ય અને અસ્પૃશ્યતા નિવારણની પ્રવૃત્તિઓ દ્વારા રાષ્ટ્રીય આત્મશુદ્ધિનો સંદેશો આપ્યો ગાંધીજીનો ઈરાદો કેવળ આશ્રમવાસી કે આશ્રમની તાલીમને વશ રહી ચૂક્યા છે તેવાઓની મારફતે જ દાંડી કુચ હતો નહોતો કારણ પણ આજે આપણને પુલકિત કરી દે તેવું છે બાપુએ આપણા કારણ આપતા કહ્યું કે મારી ઉપર અને આશ્રમની ઉપર મિત્રો અને પ્રજાએ જે વિશ્વાસ મૂક્યો છે તેને સારું અમે લાયક છીએ કે નહીં એની પરીક્ષા કરવાનો આ સમય આવ્યો છે મહાત્મા તે બની શકે જે પોતાનું પ્રત્યેક કાર્યને પ્રજાના પરીક્ષણ માટે ખુલ્લું મૂકે બારમી માર્ચ ઓગણીસો ત્રીસના પ્રભાતે ગાંધીજી સાથે સર પ્રભાશંકર પટ્ટણી મહાદેવભાઈ અને પ્યારેલાલ હૃદયકુંજમાંથી બહાર આવ્યા ત્યારે કસ્તુરબાએ ભાલે કંકુ ચોખા લગાડી પ્રસ્થાનનું શોકન કર્યું આ કૂચમાં કસ્તુરબાએ પોતાની ત્રણ પેઢીઓને પ્રયાણ કરાવવાનું હતું બાપુ તો હતા જ પુત્ર મણિલાલ હતા અને પૌત્ર કાંતિલાલ એટલે હરિલાલ ગાંધી પણ હતા બાપુ સાથે આ બે પેઢી પણ બીજી જોડાઈ રહી હતી શુકન પછી કાકા સાહેબે બાપુના હાથમાં એમની વિશ્વ પ્રસિદ્ધ લાકડી આપી અને પંડિત ખરે ગાયું વૈષ્ણવ જનતો તેને કહીએ અને પછી રામધૂન આગળ ગાંધીએ સ્થાપેલ ગુજરાત વિદ્યાપીઠે દાંડી યાત્રાની તૈયારી માટે અરુણ કુટીર બનાવી આ ટુકડીએ ગામમાં કૂચ પહોંચે તે પહેલા આખા એ ગામને ખબર આપવાની સાદા ભોજનની તૈયારી કરવાની હતી કૂચ કરનારા માટે રજાઈ કે ગાટલાની મનાઈ હતી દરેકે પોતાનું ઓઢવાનું અને પાથરવાનું સાથે બગલ થેલામાં રાખવાનું ને પોતે જ ઊંચકવાનું હતું સૂવા માટેના રૂમની જરૂર નહોતી બપોરે છાંયડાવાળું સ્થળ અને રાત્રે ખુલ્લા ગગન નીચે સૂઈ શકાય એટલી ધરતીની સફાઈ કરવાની સૂચના અરુણ ટુકડીને ગાંધીજીએ આપી હતી અહીં અગવડતાઓ માણવાની હતી છઠ્ઠી એપ્રિલની સવારે સાડા છ વાગે ગાંધીજીએ વાળી માટીની મુઠ્ઠી ભરી અને મીઠાવાળી માટીની મુઠ્ઠી ભરીને તેઓએ એલાન કર્યું કે હું કાળી કાળા કાયદાનો ભંગ કરું છું ત્યારે ભારત કોકિલા સરોજની નાયડુના કંઠમાં રામધૂન ગુંજી ઉઠે છે આ દાંડીકૂચ બ્રિટિશ સંસ્થાનવાદ સામેની રાષ્ટ્રીય લડતનું સીમાચિન્હ બની રહી કારણ કે ગામે ગામના લોકો બહાર નીકળી પડ્યા બાપુએ કહ્યું લોકો આવો અદભુત જવાબ પાડશે એવી આશા મેં નહોતી રાખી જ્યારે આખો સમુદાય કાયદા ભંગનો આશરો લેવા માંડે એની સાથે જ એ કાયદા ભંગ મટી જાય છે બ્રિટિશ સલ્તનતની ઇમારતમાં હું આ લૂણો ચાંપું છું બારમી માર્ચ ઓગણીસો ત્રીસના પ્રભાતે ગાંધીજી દ્વારા બોલાયેલા આ શબ્દો આજે સાચા પુરવાર થયા છે કે બંદે મેં હે દમ એટલું સ્વીકારવા માટે કાફી છે અમે કાં તો પૃથ્વીના પટ પરથી ભૂસાઈ જઈશું અથવા તો પૂર્ણ સ્વાતંત્ર્ય ભોગવતા એક સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે બહાર આવીશું આ ઘોષણા આજે આપણને શબ્દશ રાહત આપી રહી છે